અને હવે વાત કરીશું ધૂળ ખાતી સાયકલ વિશે. ધૂળ ખાતી સાયકલનો વધુ એક અહેવાલ. મોરબીના વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. શુભેશ્વર રોડ પર 1200થી વધારે સાયકલો ધૂળ ખાઈ રહી છે. સરકારી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આ સાયકલ આપવામાં આવે છે. સહાય માટે આપવામાં આવેલી સાયકલ કેમ ધૂળ ખાઈ રહી છે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ સાયકલ વિદ્યાર્થીઓને ક્યારે મળશે? ઉપયોગી સાયકલ ભંગાર જેવી સ્થિતિમાં કેમ રાખવામાં આવી છે અને શોભાના ગાંઠિયાની જેમ કેમ સાયકલને મૂકી દેવામાં આવી છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ સહાય વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચી. મોરબીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો કે જે ધૂળ ખાઈ રહી છે, વિદ્યાર્થીઓ સુધી એ સાયકલ નથી પહોંચી. અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે છે. રહીમ, મોરબીમાં વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હતી, જોકે અધિકારીઓની આળસના કારણે એ સાયકલ ધૂળ ખાઈ રહી છે. પણ રાધા, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે ગરીબ બાળકો માટેની આ યોજના છે કે વિદ્યાર્થીઓ છે તે શાળાએ પોતાના અભ્યાસ માટે સમયસર પહોંચી શકે, ટાઈમ વેસ્ટ ન થાય તે માટે સરકાર દ્વારા એક સારી યોજના બહાર લાવી હતી કે વિદ્યાર્થીઓ છે તેઓને સાયકલ આપવામાં આવે કે જેથી તેમનું અભ્યાસ પણ ન બગડે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓની ગણતરી થતી હોય છે ને તેના નિયમ અનુસાર જે તે જિલ્લાના અધિકારીઓને આ આંકડો આપવામાં આવતો હોય છે ને અધિકારીઓ દ્વારા સરકાર પાસેથી આંકડાકીય માહિતી સાથે જ તે સાયકલો મગાવવામાં આવતી હોય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સરકારમાંથી સાયકલો આવે છે, પરંતુ અધિકારીઓની આળસના કારણે આ સાયકલો છે તે વિદ્યાર્થીઓ સુધી કેમ નથી પહોંચતી, એક સૌથી મોટો સવાલ છે. એટલું જ નહીં રાધા, અનેક વખત એવી પણ ઘટના આવી છે સામે કે જ્યારે આ સાયકલો કાટ ખાઈ જાય છે ને ત્યારે બારોબાર ભંગારમાં પણ, ભંગારના ડેલાઓમાં પણ આ સાયકલો અનેક વખત જોવા પણ મળી છે. એટલે સૌથી મોટો સવાલ છે કે શું અધિકારીઓ રાહ જોઈ રહ્યા હતા કે વરસાદની અંદર સાયકલ કટાઈ જાય ત્યારબાદ તેને ભંગારમાં મોકલવામાં આવે? કઈ કટકી બાજુ અધિકારીઓ હતા કે તે આની રાહ જોઈ રહ્યા હતા? કારણ કે અભ્યાસની જો વાત કરું રાધા, તો હવે સાતમ આઠમના તહેવારો આવે છે, ત્યારબાદ નવરાત્રી આવશે ને દિવાળી, એટલે કહી શકાય કે અડધું સત્ર તો પૂરું થવા આવ્યું છે ને વિદ્યાર્થીને સાયકલ ક્યારે આપશે? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. ક્યાં અધિકારીઓ છે કે હજી રાહ જોઈ રહ્યા હતા કે આને ભંગાર થઈ ગયા બાદ તેને ભંગારમાં વેચાય? કેમ વિદ્યાર્થીઓને તેની યોજનાનો લાભ નથી મળતો? આ સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. અનેક અધિકારીઓની આમાં સંડોવણી પણ હોઈ શકે છે, કારણ કે જે રીતના સાયકલો આવી ગઈ છે, આટલો સમય વીતી ગયો છે, ધૂળ નહીં પરંતુ જે સ્થળ ઉપર સાયકલ પડી છે ધૂળ તો ખાઈ રહી છે, પરંતુ એટલી હદે પરિસ્થિતિ શોભેશ્વર રોડ ઉપર છે કે ખડ છે તે સાયકલ ઉપર વીટાઈ ગયા છે. આ પરિસ્થિતિ છે તે મોરબીની અંદર જોવા મળી છે. એટલે કહી શકાય કે આવા અધિકારીઓ સામે ખરા અર્થમાં સરકારે કાર્યવાહી કરવી જોઈએ કે જેના કારણે બીજી વાર આવી ઘટના ન બને અને વિદ્યાર્થીઓ માટેની જે યોજના છે તે ખરા અર્થમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચવી જોઈએ. જી રાધા. જી રહીમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો સહાય માટે આપવામાં આવેલી સાયકલ ધૂળ ખાઈ રહી છે. સરકારી આ યોજના કે જે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની છે, જોકે એ યોજના ધૂળ ખાઈ રહી છે. વિદ્યાર્થીઓને સાયકલ ક્યારે મળશે, એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. અને ઉપયોગી સાયકલ ભંગાર જેવી સ્થિતિમાં કેમ રાખવામાં આવી છે? અડધું સત્ર પતી ગયું, વિદ્યાર્થીઓને સહાય આપવાની છે, પરંતુ આળસના કારણે વિદ્યાર્થીઓ સુધી તેમનો હક, તેમની આ સહાય નથી પહોંચતી. મોરબીની આ વાત છે કે જ્યાં વિદ્યાર્થીઓને સાયકલો આપવા, સહાય રૂપે આપવામાં આવતી સાયકલ ધૂળ ખાઈ રહી છે. આ એક જગ્યા પરની આ પરિસ્થિતિ નથી, રાજ્યમાં અલગ અલગ જગ્યા પર આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ગુજરાત ફર્સ્ટ વારંવાર આ અહેવાલ દર્શાવી ચૂક્યું છે કે સરકારી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જે સાયકલ આપવામાં આવે છે એ સાયકલ હજુ સુધી વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચી, અને એ સાયકલની પરિસ્થિતિ અલગ અલગ જગ્યા પર આ જ પ્રકારની છે, ત્યાં પણ ધૂળ ખાઈ રહી છે. ત્યારે સવાલ આ તમામની વચ્ચે ઉઠી રહ્યો છે કે આ વિદ્યાર્થીઓને તેમનો હક ક્યારે મળશે અને અધિકારીઓની આળસ ક્યારે છૂટશે? તેઓ આળસ મળી અને વિદ્યાર્થીઓનો હક તેમના સુધી પહોંચતો કરે તો હવે સારી વાત છે. શોભાના ગાંઠિયાની જેમ આ સાયકલને મૂકી રાખવામાં આવી છે, ખડ વેરા તેના પર ચડી ગયા છે. ત્યારે મોરબીની આ વાત છે કે જ્યાં સાયકલો ધૂળ ખાઈ રહી છે અને ભંગારની જેમ પરિસ્થિતિમાં પ્રજાના ટેક્સના જે લાખો રૂપિયા છે એ લાખો રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે, અને આ રીતે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ઉપયોગ કે પછી વેડફાટ કરવામાં આવી રહ્યો છે ટેક્સના નાણાંનો, એ નથી સમજાઈ રહ્યું. કારણ કે ધૂળ ખાતી સાયકલ અલગ અલગ જગ્યા પર આ જ પ્રકારની નજરે ચડે છે. અને વધુ એક કિસ્સો ગુજરાત ફર્સ્ટે પ્રસ્તુત કર્યો છે, એ મોરબીનો છે. વિદ્યાર્થીઓને એમનો હક ક્યારે મળશે, સાથે અધિકારીઓની આળસ ક્યારે છૂટશે?
યોજના જે સરકારી યોજના છે અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ આ પરિસ્થિતિને જોતા એવું કહી શકાય કે જે સાયકલની સહાયની યોજના છે યોજના જ ધૂળ ખાઈ રહી છે. કારણ કે રાજ્યભરમાં પરિસ્થિતિ છે, રાજ્યભરમાં અધિકારીઓને આળસ છે, રાજ્યભરમાં વિદ્યાર્થીઓ સુધી એમનો હક નથી પહોંચતો. 1200થી વધારે સાયકલ શોભેશ્વર રોડ પર ધૂળ ખાઈ રહી છે કે જેના પર ઘાસ ઉગી ગયું છે અને વેલાઓ ચડી ગયા છે અને અલગ અલગ જગ્યાની આજે તમામ જગ્યા પરની આ જ પરિસ્થિતિ. ગુજરાત ફર્સ્ટે તમામ જગ્યા પરની પરિસ્થિતિને રજૂ કરી છે. મોરબી હોય, ખેડા હોય, દાહોદ, મહુવા, બોટાદ, નર્મદા, આણંદ અને વડોદરા, પછી મહાનગર હોય કે કોઈ જગ્યા, તમામ જગ્યા પરની આ પરિસ્થિતિ છે. આ તમામ જગ્યા પરના વિદ્યાર્થીઓ સુધી તેમનો હક નથી પહોંચ્યો અને એ અધિકારીઓની આળસ હજુ સુધી નથી ખંખેરાઈ. અને આ સાથે લોકોના ટેક્સના જે નાણાં વસૂલવામાં આવે છે તેના થકી લોકો સુધી સહાય પહોંચાડવામાં આવે છે, કેવી રીતે ધૂળ ખાય છે એ પણ જુઓ.